પોલીસ જવાનોની પ્રાથમિક ભૂમિકા કાયદા લાગુ કરવા, અપરાધોની તપાસ કરવી અને લોકોની સુરક્ષા જાળવી રાખવાનો હોય છે. સામાન્ય નાગરિકોને મદદ કરવી એ પોલીસ જવાનોનો કર્તવ્ય છે અને આ માટે ક્યારેક તેમને યોગ્ય પ્રશંસા પણ મળતી નથી. જ્યારે કે કેટલાક એવા પણ પોલીસ કર્મીઓ હોય છે જેઓ લોકો સાથે ગેરવર્તન પણ કરતા હોય છે. જો કે ઈમાનદાર પોલીસવાળા સારી કામગીરી કરવામાં આવે તો તે કેટલાક અસામાજિક તત્વોને ખટકતા હોય છે, જેને કારણે આવા ઈમાનદાર પોલીસ કર્મીઓને અસામાજિક તત્વો દ્વારા બદનામ કરી હેરાન કરવામાં આવતા હોય છે. જ્યારે કે એવા સૂત્રો દાંતા તાલુકામાં સાંભળવા મળી રહ્યા છે. દાંતા તાલુકામાં આવેલું નવાવાસ ગામમાં રોજ કેટલાક માથાભારે તત્વો ભારે ભીડ કરી ટોળામાં બેસેલા હોય છે. આ બાબતની જાણ દાંતા પોલીસ સ્ટેશનના PSI HL જોશીને થતાં તેઓએ નવાવાસ ગામે આવી આવા તત્વોને ચેતવણી આપી હતી. તેમજ કહ્યું હતું કે માસ્ક પહેરો અને ભારે ભીડ ના કરો, પણ આ બાબતને ગંભીરતા લીધા વિના ફરીથી નવાવાસ ગામે માથાભારે તત્વો ભારે ભીડ કરીને બેસવા લાગ્યા અને નવાવાસ ગામે ચાલતી ચર્ચા મુજબ છેલ્લા ઘણા સમયથી આ ગામમાં કેટલાક માથાભારે તત્વો ત્રાસ વધ્યો છે અને આ લોકો પોલીસને પણ ગણકારતા નથી. આથી દાદા PSI ફરીથી આવા તત્વોને સબક શીખવાડવા ગયા અને 188 મુજબ કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે આ તત્વોએ તેમના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. દાંતાના PSI જાહેરમાં ગાળો બોલતા હોવાના વિડીયો કેટલાક લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. નવાવાસ ગામના અમુક વિઘ્ન સંતોષી લોકો કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા હતા અને PSIની અપીલને અવગણી રહ્યા હતા. આથી દાંતાના PSIએ પોતાની ફરજ પર રહી નવાવાસ ગામના અમુક લોકોને ટોળે વળી ના બેસવાની સલાહ આપી હતી, પણ આવા માથાભારે તત્વો પોલીસની સૂચનાનું પાલન કર્યું નહીં. દાંતાના PSI પોતાના વિસ્તારમાં ફરી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પ્રયાસો કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ છાપી ગામમાં પોલીસ પર હુમલો થયો તેવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. તેવા દ્રશ્યો પણ નવાવાસ ગામમાં બનવાની શક્યતા જોવાઈ રહી હતી, પણ પોલીસની સતર્કતાથી થઈ શક્યું નહીં. નવાવાસ ગામની ધર્મપ્રેમી જનતાએ જણાવ્યું કે અમુક વિઘ્ન સંતોષી લોકો પોલીસને બદનામ કરવા આવા વિડીયો બનાવી રહ્યા છે. હાલમાં દાંતા PSI HL જોશી સમગ્ર તાલુકામાં ફરી રહ્યા છે અને પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક આંધળા ભક્તોએ વિડીયોની પુષ્ટિ કર્યા વિના વિડીયો વાયરલ કરી દીધો હતો અને જ્યારે આ વિડીયો બનાસકાંઠા જિલ્લાના ઉપરી અધિકારી પાસે ગયો ત્યારબાદ તેમને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નવાવાસ ગામના અમુક અસામાજિક તત્વો ભારે ભીડ કરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. તે દરમિયાન પોલીસ દ્વારા આવા લોકો પર 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. વાયરલ વિડીયોમાં પોલીસ પોતાની કામગીરી સાચી રીતે કરી રહી છે.